ઓફ વડોદરા. ડભોઈમાં વર્ષ 2020માં સગીરા પર દુષ્કર્મ કરવાના ગુનામાં સાથે જ સગીરાને ગર્ભવતી બનાવવાના ગુનામાં નરાધમને કોર્ટે 20 વર્ષની સજા અને રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો છે. સાથે જ ગર્ભવતી સગીરાને રૂપિયા 5,00,000નો વળતર ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. ડભોઈ એડિશનલ અને સેશન્સ કોર્ટના જજ એચ જી વાઘેલાની કોર્ટમાં બળાત્કાર અને ગર્ભવતી કરવાના ગુનામાં નરાધમને કોર્ટે 20 વર્ષની સજા કરી છે. મળતી માહિતી મુજબ નરાધમ જયેશભાઈ નગીનભાઈ સોલંકી ઘર જમાઈ બનીને રહેતો હતો ત્યારે નજીકના મકાનમાં રહેતી સગીરા ઉપર નજર બગડતા નરાધમે બળજબરીપૂર્વક સગીરા સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી દેવાની ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર કેસ ડભોઈ એડિશનલ એન્ડ સેશન્સ જજ એચ જી વાઘેલાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચ બી ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી જયેશ સોલંકીને 20 વર્ષની સજા અને 5,000નો દંડ તેમજ ભોગ બનનાર સગીરાને લીગલ ઓથોરિટીમાંથી રૂપિયા 5,00,000 વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો. સને 2019-20ના અરસામાં આરોપી જયેશભાઈ નગીનભાઈ સોલંકીનાઓ તેઓની સાસરીમાં ઘરજમાઈ તરીકે રહેતા હોય તે દરમિયાન ફરિયાદી ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેણીની મરજી વિરુદ્ધ તેણી સાથે જબરજસ્તીથી અવારનવાર શરીર સંબંધો બાંધી ગર્ભવતી બનાવેલ તે અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલી અને ત્યારબાદ ભોગ બનનારનાઓ એક બાળકને જન્મ આપેલો જે બાળક આરોપીનું હોવાનું તપાસમાં બહાર આવેલ જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ જી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવ્યા સંબંધના ગુના સંબંધે આજીવન કેદ તેમજ રૂપિયા 5,000 દંડ ભરવાનો તેમજ ભોગ બનનારને લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા 5,00,000 વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.